सौराष्ट्रना वंदनीय संत हरिचरणदासजी देवलोक पाम्या छे। मोटी संख्या में गुरुभाईओ दर्शनार्थे आवी पहोंच्या हता। नर्मदा नजीक गोरा आश्रम में लई जवाशे तेमनो पार्थिव देह। आवतीकाले गोरा पासे थशे तेमनी अंतिम विधि। हरिचरणदासजीना अनुयायीओ शोकग्रस्त। ऑनलाइन पर अमारा एसोसिएट एडिटर धर्मेश वैद्य जोड़ाई गया छे। धर्मेश जी जणावशो के जे हरिचरणदासजी छे तेमनो मृतदेह छे ते आवतीकाले नर्मदा नजीक गोरा आश्रम में लई जवाशे। शुं अपडेट मळी रह्या छे? સૌરાષ્ટ્રના વંદનીય સંત આજે વહેલી સવારે દેવલોક પામતા માત્ર સૌરાષ્ટ્રની પણ ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યોમાં પણ ભારે શોકની લાગણી પ્રસરી છે। ગોંડલ રામજી મંદિરના સંત 1008 મહામંડલેશ્વર પૂજ્ય હરિચરણદાસ મહારાજજી કેટલા દિવસથી બીમાર હતા। તબીબોની ટીમ પણ એમના પડખે હતી, પરંતુ આજે સવારે 4:30 વાગે તેઓ દેવલોક પામ્યા છે અને પૂજ્ય બાપુના દેવલોકના સમાચાર મળતા હજારો ભક્તોમાં શોકનું મોજું પ્રસર્યું છે। ગોંડલના રામજી મંદિરમાં હરિચરણદાસજી મહારાજના પાર્થિવ દેહના દર્શનાર્થે મોટી સંખ્યામાં ગુરુભાઈઓ અને અનુયાયીઓ પણ ઉમટ્યા છે। સવારે 8 વાગ્યાથી મંદિરના દર્શન માટે અત્યારે રાખવામાં આવશે એમના અંતિમ દર્શન માટે, અને ત્યારબાદ આવતીકાલે નર્મદા નજીક ગોરા આશ્રમ ખાતે લઈ જવાશે। વિરલ, મહત્વની વાત એ છે કે આ પૂજ્ય જે સંત છે હરિચરણદાસજી મહારાજ, એ રણછોડદાસજી મહારાજના પટ્ટ શિષ્ય હતા અને તેઓ સમાજની એક પ્રવૃત્તિમાં અને સેવાકીય પ્રવૃત્તિમાં એક આસ્થાનું કેન્દ્ર બન્યા હતા અને સતત જે કહી શકાય કે સામાજિક પ્રવૃત્તિ અને સાથે ધર્મ સંસ્થાના એક વડા તરીકે તેઓએ ખૂબ જ લોકચાહના મેળવી હતી અને તેમના અનુયાયીઓ આજે એકદમ ગમગીન બન્યા છે અને પૂજ્ય બાપુના દેવલોકથી હજારો ભક્તોમાં શોકનું મોજું પ્રસર્યું છે। આજે અત્યારે ગોંડલ રામજી મંદિરમાં તેમના પાર્થિવદેહના અંતિમ દર્શન થશે। સાંજે રાજકોટ ખાતે રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે એમના પાર્થિવદેહને લઈ આવવામાં આવશે અને આવતીકાલે નર્મદાના તટ નજીક ગોરા આશ્રમ ખાતે લઈ જવાશે। પૂજ્ય બાપુનું 100મું વર્ષ એપ્રિલમાં જે ઉજવણી કરવાની હતી એ પૂર્વે તેઓ દેવલોક પામતા અનુયાયી અને ભક્તોમાં શોકનું મોજું પ્રસર્યું છે। જી હિરલ, જી ધર્મેશ, તમામ માહિતી બદલ આપનો આભાર।